હા, મંગલ મિશનમાં એવું હતું કે 2011 એન્ડ ને 2012માં એવું આવ્યું હતું કે અનાઉન્સમેન્ટ કરી હતી પ્રાઇમ મિનિસ્ટરે કે 2013માં મંગલ મિશન જશે. હવે જશે એટલે બધાને એમ હતું કે ચલો રોકેટ આ તે બધું, પણ જશે પછી ત્યાં પહોંચ્યું એનું પ્રૂફ શું છે કે આપણે ત્યાં પહોંચી ગયા? અને દેર રિક્વાયરમેન્ટ કેમ કે કેમેરાઝ હોવા જોઈએ, કારણ કે વી હેવ ટુ ટેક ફોટો. એટલે બધા જ એમ કહેતા હોય કે મંગલ લાલ ગ્રહ છે, એટલે કોકે કીધું એટલે આપણે માન્યું. પણ આપણે આપણા જ જાતે આપણી જ આંખે જ્યારે જોઈએ તો એની મજા જ અલગ છે. એટલે કેમેરાઝ બિલ્ડ કરવાનું અમારા પર આવ્યું હતું, અને એ એટલું ચેલેન્જિંગ હતું ને કે આપણો કેબિન લગેજ એરપોર્ટનો હોય 8 કેજી 7 કેજી, એની અંદર અમારે 3 કેમેરાઝ બનાવવાના હતા. અને દેટ વોઝ ચેલેન્જિંગ, કારણ કે ટેકનોલોજીમાં કશું જ બી એક નોર્મલ બનાવવામાં હેવી, અને એ બી એ ઓર્બિટમાં જવાના હતા જ્યાં 80,000 કિલોમીટરથી 300 કિલોમીટરમાં તમારે ફોકસ ઇમેજ લેવાની હોય. તો હવે મોબાઈલના કેમેરાઝ આપણે જોઈએ નાના નાના અમુક ઇમેજ પછી એ લોકો ડિફોકસ થઈ જતા હતા. તમે આટલા દૂરથી કેમેરાઝથી ફોટો લેવા, દેટ વોઝ ઇટસેલ્ફ ચેલેન્જિંગ. તો અમારા માટે ચેલેન્જ એ જ હતી કે ઓછા વેઇટમાં અને પાવર, કારણ કે સોલાર પેનલ જે પાવર સનથી એ લોકો લેતા હોય એનું બી વેઇટ ઓછું હોય. સો એટલા ઓછા પાવરને ઓછા વજનમાં તમારે કંઈક સારું આપવાનું છે, તો એ બહુ મોટી ચેલેન્જ. અને રાત દિવસ અમે લોકો લાગી ગયા હતા. અને હું હંમેશા કહું કે જે રૂમમાં અમે કામ કરીએ એ રૂમમાં અમારે બારી બી ન હોય, એટલે બહાર વરસાદ હોય તો કોઈક ફોન કરીને કે ભાઈ હવે ફ્લડ આવવાનું છે ઘરે જાઓ, કે અર્થક્વેક આવે તો તમને ખબર પડી કે ઝટકા આવે. તો અમે લોકોને કશું જ ખબર ના પડે, કારણ કે અંદર આખું બંધ જ હોય. અને એ જે અમારી જે પૂરી બિલ્ડિંગ છે એ ભૂકંપ પહેલાંથી હોય છે, એટલે વી ઇવન ડોન્ટ એક્સપિરિયન્સ એની શોક્સ ઇનસાઇડ. તો આખા દિવસ એમાં જ્યારે તમે પડ્યા હો ને ત્યારે એ વસ્તુની જે મજા છે. અને ફેમિલી વોઝ ટોટલી, કે મારો દીકરો નાનો હતો બહુ ત્યારે મને પૂછતો, એટલે હું તો મળતી જ નહીં, કારણ કે સૂતો ત્યારે હું જતી ને ઉઠતો એ પહેલાં હું નીકળી જતી. એટલે મારા મમ્મીને કે સાસુમાને પૂછતો કે મમ્મી આવી હતી કે નહોતી આવી, એટલે મમ્મી આવીને ગઈ છે પાછી આવશે, એટલે ક્યારે આવશે તો એનું કામ પતશે એટલે આવશે. એટલે આ ટાઈપનું જે ફેમિલીનું બી રિએક્શન્સ કે એનો સપોર્ટ, એ મારા માટે બહુ મોરલ બૂસ્ટ હતો. કારણ કે હંમેશા એ લોકો એક પોઝિટિવ હસતા હસતા અમને જ્યારે બી મોકલ્યા કામ કરવા, એક હસતા હસતા અપ્રોચથી મોકલ્યા. ક્યારે બી મોઢું બગાડીને નથી કીધું કે તું લેટ આવે છે કે તું બધું જ, એ લોકો જે અમે નહોતા કરી શક્યા એમને સપોર્ટ કર્યો ત્યારે અમે આ સ્ટેજ પર છીએ. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી મૂવીમાં તો અમે શોધતા હતા કે અમારો એક્ઝેક્ટ રોલ ક્યાં ફિટ બેસે છે, પણ એઝ સચ કશું ફિટ નહોતો બેસતો, એક્સેપ્ટ જ્યારે એ લોકોને કિડ માટેનું ફાઇટ થતું હોય કે જ્યારે તમે તમારા હસબન્ડ્સને ઠીક ના હોય ને યુ હેવ ટુ ટેક કેર, કે એટલે લોટ ઓફ થિંગ. મારા ફાધર ઇન લોને તબિયત ઠીક નહોતી અને મારે ફ્લાઇટ્સ રાત દિવસ આવવા જવાનું થતું ને એને મારા હસબન્ડ એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ને મારે આ બાજુ ફ્લાઇટ પકડવાની હતી. એટલે આ ટાઈપનું જે કહીએ ને કે સાયકોલોજીકલ અને મેન્ટલ પ્રેશર જે આવે, અને પ્લસ તમારે કંઈક ટેકનિકલ કરવાનું છે, એવું તો છે ને કે ત્યાં તમે હાથ ધરીને ઊભા રહેશો ને કોઈ કરશે, દે યુ હેવ ટુ વર્ક. દીકરો બીમાર છે પણ તમારે કેમેરા પર કામ કરવાનું છે, એટલે આ બધી જે મેન્ટલ પ્રેશર આવે ને એમાં હું એમ કહી શકું હેડ્સ ઓફ કે એઝ અ વિમેન, કે અમે ઓલરેડી એટલું મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે નાનપણથી, તો એઝ અ વિમેન ગોડ ગિફ્ટ છે કે આટલા બધા પ્રેશર્સમાં બી અમે લોકો કામ સારી રીતે જ કરીએ. તો આઈ થિંક દેટ ઇઝ વોટ આઈ ફીલ વેન આઈ વોઝ વોચિંગ મૂવી ના, કે વાય ફિમેલ કો, કારણ કે એ લોકો ઓલરેડી એની ઓડ્સમાંથી બહાર આવી એના પોતાના સાયકોલોજીકલ, ફેમિલીના સાયકોલોજીકલને અન્ડરસ્ટેન્ડ કરીને કંઈક આઉટપુટ આપે છે. હા, ઈસરો કન્ટિન્યુઅસ પોતાના દેશ માટે કાર્યરત રહેશે. આગળ શું મળશે એ તો અમે લોકો ટ્રાય કરીએ જ છીએ. એની જે બધા જ એન્જિનિયર્સ છે એની કોશિશ એ જ છે કે અમે જે વિક્રમ સારાભાઈ, ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જે ગોલ છે એને અમે પકડી રાખ્યો છે કે આપણે ટેકનોલોજી એવી બનાવી, અમને કોઈ રેસ નથી રમવી કે કોઈ રેસ નથી ભાગવી, અમને અમારા પીપલ માટે આપણા બધા માટે ટેકનોલોજીકલી શું બેનિફિટ્સ લાવી શકે એના પર જ અમે કાર્યરત છીએ. અને અમારી આખી ઓર્ગનાઇઝેશનના એન્જિનિયર્સ, હાયર અપ્સ બધા એના પાછળ જ છીએ. સો વી ગીવ ધ બેસ્ટ એન્ડ વી ટ્રાય ટુ ગીવ ધ બેસ્ટ. એકચ્યુઅલી ટીવી ચેનલ પર જ્યારે હું હતી ને તો નાની જ હતી, એટલે એમાં એક લાઈવ રોકેટ લોન્ચ આવતું હતું અને એ રોકેટના કાઉન્ટડાઉન ચાલતા હતા. હવે જ્યારે બી કાઉન્ટડાઉન કે એવી વસ્તુ ચાલે ને એટલે ઓટોમેટિકલી તમારું ધ્યાન પિક થાય, કારણ કે એ જ્યારે ગણે છે 15 14 13 એન્ડ દેન યુ આર એક્સપેક્ટિંગ કે કુછ હોગા. અને 5 ને 4 સેકન્ડ્સમાં તમને ફાયર ત્યાં જુએ, એટલે આપણને એમ થઈ ગયું શું થઈ ગયું. અને ફાસ્ટ અને ઝીરોમાં તો લિફ્ટ ઓફ, અને એ જે મેજેસ્ટિક લોન્ચનો લિફ્ટ ઓફ મેં જોયો, અને એક રૂમ કંટ્રોલ રૂમમાં બધાએ વ્હાઇટ ગાર્મેન્ટ પહેરીને બધા બેસીને કંટ્રોલ સેક્શન્સ પર કમેન્ટ કરતા હોય કે હવે બરાબર છે, સ્પેસક્રાફ્ટ બરાબર છે, રોકેટ બરાબર છે. આ બધું જે મારા મગજમાં નાનપણમાં જ્યારે ગયું ને તો કામ કરું તો આવી જગ્યા અને કન્ટ્રીમાં આટલી બધી સરસ
ઓટોમેટિક આપણે રમકડાનું રોકેટ ઉડાડીએ કોકના ઘરમાં જતું રહે છે. ધેન યુ થિંક ઓફ અ રોકેટ વિચ લિફ્ટ્સ અપ સો હેવી થાઉઝન્ડ ઓફ ટન્સ એન્ડ ઇટ લિફ્ટ્સ અપ વિધાઉટ અ પ્રોબ્લેમ. એટલે આ અચીવમેન્ટ્સમાં હું એટલી પ્રોત્સાહિત, એટલે મને એટલું બધું એક મળ્યું હતું કે ના જવું તો આવી કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન, અને એટલે હું ઇસરોમાં છું અત્યારે. સ્ટુડન્ટ્સ માટે જનરલી શું હોય છે કે એને હંમેશા હોય છે કે આમાં એન્ટ્રી કેવી રીતે લેવી, ઇસરોમાં એન્ટ્રી કેવી રીતે લેવી, કે સ્પેસ સાયન્ટિસ્ટ કેવી રીતે બનવું. તો ઘણા માધ્યમ છે. એક તો છે કે તમે કોઈ બી એન્જિનિયરિંગની ફિલ્ડ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કેમિકલ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ છે, મિકેનિકલ છે, સિવિલ છે, ઇનફેક્ટ તમારા જે લોન્ચ પેડ્સ બને છે એના માટે મોટા મોટા સિવિલ એન્જિનિયર્સ કામ કરતા હોય છે કે કેવી રીતે રોકેટને હોલ્ડ કરવો, કેવી રીતે એને આગળ વધારવું, કે કેવી રીતે એનું લિફ્ટ ઓફ પ્રોપર થવું. તો એમાં બી સિવિલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન એ બધાનું ઘણું કામ છે. એટલે બેઝિકલી કોઈ એન્જિનિયરિંગની ફિલ્ડ હોય, અધરવાઇઝ બીએસસી, એમએસસી, ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, ઓલ સબ્જેક્ટ્સ, એન્ડ ઇવન તમે સપોઝ નોન ટેકનિકલ ડોમેન છો, દેન વી હેવ ઇવન ફેસિલિટી ફોર એડમિનિસ્ટ્રેશન. સો એડમિનિસ્ટ્રેશન છે, મેનેજમેન્ટ છે, લાઇબ્રેરી છે, કેન્ટીન છે. મીન્સ અગર તમને એવી ઈચ્છા જ છે કે ઇસરોમાં કંઈક કરવું, દેશ માટે ગવર્મેન્ટની સાથે ઓર્ગેનાઇઝ થઈને કંઈક કરવું, તો લિમિટ્સ આર લાઈક ઇટ ઇઝ લિમિટ્સ આર સ્કાય. યુ હેવ સો મેની ઓપ્શન્સ. એટલે તમે કેટલું નક્કી કર્યું છે જે વસ્તુને કરવાની. ઇનફેક્ટ તમને કહું કે હું નાનપણમાં તો ડૉક્ટર થવા માગતી હતી, પણ રોકેટ લોન્ચ જ્યારે મેં ખાલી ટીવીમાં ત્યારે તો એક જ ચેનલ આવતી, ને લોન્ચ જોઈને હું જે ઇન્સ્પાયર થઈ છું. તો આઈ થિંક અત્યારે તો એટલી બધી મીડિયા છે કે ઇન્સ્પિરેશન્સ માટે તમારી પાસે ઘણી બધી માધ્યમ છે, અને ડેફિનેટલી જો તમે કરવા જ ઈચ્છતા હો તો તમને ક્યાંક ને ક્યાંક સોલ્યુશન્સ એની www.isro.gov.in વેબસાઇટ્સ છે, તમે જઈને એનરોલ કરી શકો. એમાં ઘણી બધી અપડેટ્સ રેગ્યુલર આવતી હોય છે. તો સ્ટુડન્ટ્સ આઈ થિંક દે કેન અપ્રોચ ધી સાઇટ્સ એન્ડ ગેટ ધેર ક્વેરીઝ સોલ્વ. હું પહેલાં તો દીપક ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભારી છું કે મને આ મળ્યું આનું અહીંયા આવવા માટેનું, અને મારા ઓર્ગેનાઇઝેશન માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મને આ જે આવી છે ઓપોર્ચ્યુનિટી એને એક્સેપ્ટ કરવા માટે હા પાડી. અને બીજું તો કે વડોદરા મેં હંમેશા એક રાજાશાહી કે એ રીતે જાણ્યું છે, અને આ રીતના જે ઇનિશિયેટિવ્સ આવે છે તો એ મને ખૂબ જ ખુશી આપે છે, કારણ કે અહીંની જે પ્રજા છે એને હું એક રાજાશાહીથી જ ઓળખું છું. બરોડામાં બરોડાવાસી, ઇવન જ્યારે હું આવતી હતી તો જે કાઇન્ડના મેં બોર્ડ્સ જોયા ને બધા. તો આઈ વિશ કે બરોડામાં બી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવે, અને મોર એન્ડ મોર, કારણ કે આનાથી ટચ કરેલા ઘણા વિલેજીસ છે જે બરોડામાં જે થાય છે એનાથી ઓપોર્ચ્યુનિટીઝ લઈ અને એ લોકો ઘણા આગળ વધે. ઇવન મહિલાઓ ઘણા આગળ કાર્યરત છે, ઘણી એડવાન્સ સ્ટેજ છે એઝ સચ બરોડા. સો આઈ વિશ બરોડા ઓલ ધ બેસ્ટ, અને મને એમ છે કે મોર એન્ડ મોર સ્ટુડન્ટ્સ, મોર એન્ડ મોર યંગ સ્ટુડન્ટ્સ શુડ કમ ફ્રોમ ધીસ સિટી.